ફ્લોરાસ કિચનમાં આપ સૌનું ફરીથી એકવાર રક્ષાબંધન સ્પેશિયલમાં ખૂબ સ્વાગત છે. મિત્રો, આ વખત મંગળવારના શોમાં નહીં પણ એ પહેલાં જ આવી ગઈશું, કારણ કે આપણે 15 ઓગસ્ટે એક સ્પેશિયલ રેસીપી શેર કરી હતી. તો આ વખતે પણ સ્પેશિયલ આવી રહ્યું છે, રક્ષાબંધન સ્પેશિયલ. મારો એક જ એમ છે, મારી રસોઈ પહોંચે તમારા ઘર સુધી. તમે પણ બનાવજો, ફોલો કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ભાઈ બહેનના પ્રેમ માટે આપણે ઘરે જ મીઠાઈ બનાવીશું. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ કલાકંદની રેસીપી. કલાકંદની રેસીપી માટે આપણને જોઈશે 1.5 લિટર અમૂલ ગોલ્ડ દૂધ, જે ફૂલ ક્રીમ દૂધ હોય છે તે આપણે 1.5 લિટર લેવાનું છે. 1 લિટર દૂધ મેં તપેલીમાં ઉમેરી દીધું છે અને 1.5 લિટર મેં કઢાઈમાં ઉમેરી દીધું છે. હવે તેને આપણે ગરમ કરવા મૂકી દઈશું. આ મેં ગરમ કરવા મૂકી દીધું છે, સાથે સાથે મેં કઢાઈમાં પણ સ્લો ગેસ પર દૂધ ચડાવવા મૂકી દીધું છે. આ રીતે તમારે હલાવતા રહેવાનું છે કન્ટિન્યુઅસલી. એક ઉપરો આવશે એટલે આપણે તેની અંદર પ્રોસેસ કરીશું. ત્યાં સુધી હું તમને બતાવી દઉં. મારી પાસે લીંબુ નહોતું, વ્હાઈટ વિનેગર નહોતું, પણ મેં એની અંદર નીંબુસર જે કે છે લીંબુના ફૂલ તે ઉમેરી દીધા છે પાણીની અંદર. ધીરે ધીરે કરીને દૂધની અંદર એડ કરતા જઈશું, જેથી આપણું દૂધ સારી રીતે એવું ફાટી જાય. દૂધને ફાડવાનું છે અને જ્યાં સુધી દૂધ ફાટે નહીં ત્યાં સુધી આપણે આ રીતે પ્રોસેસ ધીરે ધીરે કરતા રહીશું. તો આપણું જે કલાકંદ બનશે તે ખૂબ જ સરસ બનશે, એકદમ દાણાદાર. 2 મિનિટની અંદર આપણું રેડી થઈ જશે. મિત્રો, તમે જોઈ શકો છો પરફેક્ટ મેઝરમેન્ટ હતું, એનાથી આપણું જે છેના છે એ પરફેક્ટ રીતે બની ગયા છે ને માવો તેનો એકદમ સોફ્ટ બન્યો છે. આ રીતે છૂટું પડી જશે. મિત્રો, અહીંયા એક મેં મોટું બાઉલ લીધું છે, એના પર આપણે ચાણી મૂકીશું અને તેના પર કોઈ વ્હાઈટ ક્લોથ હોય, મલમલ કાપડ હોય, ઓઢણીના ટુકડા હોય જે તમે યુઝ ના કરતા હોય તે પણ તમે લઈ શકો છો. પનીર બનાવવાની પ્રોસેસ પણ આ રીતની જ છે અને તેનું પનીર બનાવી શકો છો. તમે જોઈ શકો છો એની અંદર એકલું પાણી રહી ગયું છે અને માવો બિલકુલ અલગ પડી ગયો છે. તો આપણું આ પરફેક્ટ છેના તૈયાર થઈ છે. એને દબાવવાની જરૂર નથી, એને બાંધી રાખવાની જરૂર નથી, બસ આ રીતે તેને રહેવા દેવાનું છે. અને મિત્રો, જે આ પાણી બચ્યું છે એ પાણી આપણે શાકમાં ઉમેરી શકીએ, દાળમાં ઉમેરી શકીએ કે પછી લોટ બાંધતા પણ આપણે ઉમેરી શકીએ. તો આ પાણીને વેસ્ટ ના કરતા તેને પણ આપણે યુઝ કરીશું. મિત્રો, તો આપણું આ છેના તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેની અંદર ઠંડુ પાણી ઉમેરીશું અને પાણીથી આપણે તેને ધોઈ કાઢીશું, જેથી એની અંદર રહેલી જે ખટાશ છે એ ખટાશ બિલકુલ દૂર થઈ જાય. તો આપણે તેને આ રીતે ધોઈ લેવાનું છે. એની અંદર જો ખટાશ રહી જશે તો તમારી મીઠાઈ નહીં સારી બને, તો એને સારી રીતે ધોવું ખૂબ જ જરૂરી છે. અને ઠંડા પાણીથી ધોઈશું તો એ ખૂબ જ સરસ દાણેદાર બનશે. આ છેનાને આપણે આ રીતે થોડું હાથથી દબાવી દઈશું, જેથી એક્સ્ટ્રા પાણી હોય તે નીકળી જશે. તો આપણે થોડી વાર માટે તેને આમ જ રહેવા દઈશું, જેથી એક્સ્ટ્રા પાણી હશે તો તે એની જાતે નીકળી જશે. હવે જોઈ શકો છો આપણું દૂધ પણ 1 કપ જેટલું રહી ગયું છે અને તેની મલાઈ પણ ખૂબ જ સરસ થઈ ગઈ છે. આપણે તેની અંદર ખાંડ ઉમેરીશું. અહીંયા મેં 1/2 વાડકી જેટલી ખાંડ લઈશ અને તેને એકસાથે નથી ઉમેરવાની, આપણે તેને ધીરે ધીમે ઉમેરતા જઈશું. મિત્રો, તો આપણું જે પનીર છે એ પણ રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો એની અંદર પાણી પણ નથી રહ્યું. હવે આપણે તેને સાઈડ પર મૂકી દઈશું. તેને આપણે આ રીતે, તમારે પનીર ભુર્જી બનાવી હોય તો આ રીતે તમે ફ્રેશ પનીરની ભુર્જી પણ બનાવી શકો છો. હવે આ પનીર બધું છૂટું પાડી દીધું છે. હવે આપણે તેને ક્રશ કરવાનું છે. આ રીતે તમે ચમચા ફોકની મદદથી પણ તમે આ રીતે મેશ કરી શકો છો. તમે જોઈ શકો છો એના દાણા એકદમ છૂટા થયા છે, જેથી આપણું કલાકંદ છે ખૂબ જ સરસ બનશે. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસનું ફાસ્ટ કરી દેવાનું છે હવે અને તેને કન્ટિન્યુઅસલી હલાવતા રહેવાનું છે. એનો કલર પણ ખૂબ સરસ લાગી રહ્યો છે.
અને થિકનેસ પણ સરસ આવી રહી છે મિત્રો. હવે તેની અંદર આપણે ઉમેરીશું ઇલાયચી પાવડર, જેનાથી સુગંધ અને સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તો તમે આ રીતે ફોલો કરીને બનાવશો તો તમારી રેસીપી ખૂબ જ સરસ બનશે. ઘીથી ગ્રીસ કરી લેશો તો સારી રીતે નીકળી જશે પ્રોપર શેપની અંદર. ઠંડો પડી ગયો છે, હવે તેને ઉમેરી દઈશું. આ રીતે આપણે તેને સેટ કરી દઈશું. તો આપણે આ સેટ કરી દીધું છે, હવે તેની અંદર ઉમેરીશું આપણે પિસ્તા, જે તેના પર ખૂબ જ સરસ લાગે છે. તેનો કલર ખૂબ જ સરસ લાગે છે, બિલકુલ બજાર જેવું લાગે છે. તો આ રીતે તમારે સ્પ્રિંકલ કરી દેવાનું છે. આવો તો તેના પર આ રીતે થોડું ટેપ કરી દેજો એટલે પિસ્તા સારી રીતે ચોંટી જાય તેના પર. હવે તેને હજુ સુંદર બનાવવા માટે આપણે ગુલાબની પાખડીઓ નાખીશું. અહીંયા મારી પાસે ગુલાબ છે, જે ગુલાબ સુકાયેલા ગુલાબ છે, તેની પાંદડીઓ છે, તે આપણે નાખીશું એના પર. તો તેનાથી લુક ખૂબ જ સરસ આવશે. તો આપણે તેને પણ થોડું ટેપ કરી દઈશું એટલે સારી રીતે તે ચોંટી જાય. મિત્રો આપણે તેને 2-3 કલાક માટે આ રીતે નોર્મલ રૂમ ટેમ્પરેચર પર જ રાખીશું. તેને ફ્રીજમાં પણ રાખવાની જરૂર નથી કે ફ્રીઝરમાં રાખવાની પણ જરૂર નથી. આપણે 2 કલાક પછી તેને કટ કરીશું અને હું તમને બતાવીશ કે કેટલો સોફ્ટ આપણો કલાકંદ બન્યો છે. મિત્રો મારાથી તો રાહ ન જોવાઈ, મેં તો ફક્ત 1.5 કલાક જ થયો છે. સેટ થાય કે ના થાય પણ હું ચાખીને જરૂર જોઈશ. આપણે તેને કટ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી કટ થઈ જાય છે અને એકદમ સ્મૂથ બની છે કલાકંદ આપણું. આ પોર્શન તો ફક્ત મારા માટે જ રાખીશ, સૌથી પહેલા હું એને ચાખીશ. હવે આપણે આ રીતે પણ કટ કરી લઈશું. જુઓ મિત્રો, મેં પ્રોમિસ કરેલું ને પરફેક્ટ કલાકંદ તમને ઘરે બનાવતા શીખવાડીશ. બન્યું છે ને એકદમ સોફ્ટ અને એકદમ સરસ, લુકમાં પણ ખૂબ સરસ લાગે છે. એને હું ખાઈ જોઉં એ પહેલાં આપણે પ્લેટિંગ કરી લઈએ, કારણ કે આટલી મહેનતથી કલાકંદ બનાવ્યો છે તો તમારા સુધી પહોંચાડવા માટે મારે પ્લેટિંગ તો કરવી જ પડશે ને. તો ફટાફટ પ્લેટિંગ કરી દઈશું અને આ કલાકંદની રેસીપી તમે આ રક્ષાબંધન પર ઘરે જરૂર ટ્રાય કરજો અને તમારા ભાઈને તમારો પ્રેમ તમારા હાથેથી ખવડાવજો, જેથી તમારો ભાઈ પણ વાહ વાહ કરશે. તમારો ભાઈ તમને શું કહે છે મને કમેન્ટ કરીને જરૂર કહેજો.